નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ભણવાના છીએ ધોરણ આઠ વિષય ગણિત એનસીઆરટી અભ્યાસક્રમમાં પ્રકરણ નવ અગિયાર અને તેરના એમસીક્યુઓનું સોલ્યુશન તો હાલમાં તમે જુઓ તો ઘણી બધી સ્કૂલોની અંદર પંદર માર્ચ અને ઓગણીસ માર્ચની અંદર પરીક્ષાઓ શરૂ થઈ રહી છે તો આશા રાખું છું કે આ વિડીયો તમને એ પરીક્ષાની અંદર ઘણો બધો મદદરૂપ થશે અને તેમાં તમે સારા માર્ક્સ પણ મેળવી શકશો તો આ રીતે ડેઇલી હવે ધીમે ધીમે દરેક ચેપ્ટરના વિડીયો હું મૂકવાનો છું તો આ ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો અને જે વિદ્યાર્થી મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય એટલે કે પહેલીવાર કરજો અને બાજુમાં ક્લિક કરજો જેથી મારા અવનવા વિડીયો એટલે કે મારી જે પણ કાંઈ નવી અપડેટ આવે એ તરત જ આપના મોબાઈલ સુધી પહોંચી રહે તો શરૂઆત કરીએ ધોરણ આઠ ગણિતની અંદર પ્રકરણ નવ અગિયાર અને તેરના એમસીક્યુનું નું સોલ્યુશન તો પહેલો એમસીક્યુ તમને આપેલું છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે નીચેનામાંથી સજાતીય પદો જણાવો તો સૌ પ્રથમ તો એના માટે તો આપણને સજાતીય પદ કોને કહેવાય એની માહિતી આપણને પહેલા તો હોવી જોઈએ તો આપણને ખબર છે સજાતીય પદ એટલે કે એવા પદો કે જેની અંદર ચલ કેવા હોય સમાન અને સમાન ચલના ઘાતાંક પણ કેવા હોવા જોઈએ સમાન ચલ સમાન હોવા જોઈએ ચલ સમાન હોય અને સમાન ચલના સમાન ચલના તો એવા એવા જે પદો હોય છે તેને શું કહેવાય સજાતીય પદો એટલે કે ચલ સમાન હોય અને સમાન ચલના ઘાતાંક પણ કેવા હોય સમાન તો હવે અહીંયા ચેક કરીએ ચાલો આમાં છે થ્રી એક્સ અને ટુ ચલ સમાન નથી ચલો વાય અને એક્સ વાય તો આમાં પણ ચલ સમાન નથી અહીંયા એક્સ અને ટુ વાય તો આમાં પણ ચલ સમાન નથી અહીંયા એક્સ અહીંયા થ્રી એક્સ ઓકે ચલ સમાન છે અહીંયા પણ એક્સની એક ઘાત અહીંયા પણ એક્સની એક જ ઘાત એનો મતલબ તો આ આપણા જવાબ સાથે આ આપણા નું શું થશે જવાબ એનો મતલબ સજાતીય પદ કીધું હતું તો અહીંયા આપણે સજાતીય પદ મેળવેલું છે તો એ આપણો જવાબ કયો આવશે એક્સ અને થ્રી એક્સ ત્યારબાદ આગળ વધીએ તો બીજો એમસીક્યુ આપણને આપેલો છે અઢાર એક્સ માઇનસ ટુ વાયમાંથી માઇનસ ચોવીસ એક્સ વત્તા આઠ વાય બાદ કરો તો આવા આપણે ઘણા બધા દાખલાઓ તમે તમારી સ્કૂલની અંદર અથવા તો ટ્યુશનની અંદર તમે આવા બધા દાખલાઓ ગણાશે તો આની અંદર શું કરવાનું છે આ પદમાંથી આપણે આ પદ બાદ કરવાનું છે તો જોઈએ અહીંયા આપણે લઈએ કે અઢાર એક્સ માઇનસ ટુ વાય માથી એટલે માઇનસ માઇનસ ચોવીસ એક્સ પ્લસ આઠ વાય આપણે શું કરવાનું છે બાદ તો શું આવશે અઢાર માઇનસ ટુ વાય માઇનસ છે અહીંયા પણ માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ અને અહીંયા માઇનસ પ્લસ માઇનસ તો હવે તમે જુઓ અહીંયા અઢાર એક્સ છે સોરી અઢાર એક્સ વત્તા ચોવીસ એક્સ તો કેટલા થશે આઠ ને ચાર બાર વત્તી એક બે ત્રણ એક ચાર બેતાલીસ માઇનસ આઠ વાય માઇનસ તો માઇનસ માઇનસ પ્લસ મોટા પદની નિશાને 8 ને બે દસ એનો મતલબ આપણો આન્સર આવે છે બેતાલીસ એક્સ માઇનસ દસ વાય બરાબર આપણને બાદબાકી કીધી હતી તો આપણે શું કર્યું બાદબાકી તો અઢાર એક્સ માઇનસ ટુ વાયમાંથી માઇનસ ચોવીસ એક્સ આઠ વાય બાદ કરો તો એનું સોલ્યુશન આપણને મળે છે બેતાલીસ એક્સ માઇનસ ત્યાર પછી નેક્સ્ટ એમસીક્યુ પર જોઈએ તો ફરી વખત આપણને સજાતીય પદનો એમસીક્યુ આપેલો છે તો નીચેનામાંથી સજાતી એ પદ મેળવો તો હમણાં આપણે જે શીખી ગયા એ જ રીતે ચલ સમાન હોવા જોઈએ અને સમાન ચલના ઘાતાંક પણ કેવો હોવો જોઈએ સમાન ચાલો અહીંયા એક્સ વાય નાઇન એક્સ વાય નાઇન એક્સ સ્ક્વેર આવશે નહીં અહીંયા વાયનો વર્ગ અહીંયા એક્સ વાય તો આપણને ના ચાલે વાય સ્ક્વેર અહીંયા નાઇન એક્સ સ્ક્વેર આપણ ચાલો અહીંયા ટુ એક્સ સ્ક્વેર અહીંયા નાઇન એક્સ સ્ક્વેર ઓકે ચલ સમાન ચલના ઘાતાંક પણ સમાન તો આ આપણો શું આવશે આન્સર બરાબર જો આપણે વ્યવસ્થિત સજાતીય પદ કોને કહેવાય વિજાતીય પદ કોને કહેવાય એની થિયરી તમને વ્યવસ્થિત સમજાણી હશે ખ્યાલ હશે તો આવા દરેક એમસીક્યુ કોઈ પણ પ્રકારના એમસીક્યુ તમે સરળતાથી સોલ્વ કરી શકશો ત્યાર પછી આગળ જોઈએ એમ સીક્યુ નંબર ચાર ફરી વખત પાછો સજાતીય પદવાળો એમસીક્યુ આવ્યો છે તો આમાં પણ મેથડ એની એ જ ચલ સમાન હોવા જોઈએ પહેલું જોઈએ એ બી અને માઇનસ થ્રી એ ઓકે તો બંનેમાં ચલ સમાન નથી તો આ ચાલશે નહીં માઇનસ પાંચ બી નવ બી એ ઓકે તો આમાં પણ સમાન ચલ નથી આપણને નહીં આવે એ અને માઇનસ પાંચ બી આપણ આવે ચાલો અહીંયા એ છે અહીંયા બી એ છે ઓકે એ અને એ તો આમાં ચલ કેવા છે સમાન અને બંનેના ઘાતાંક પણ સરખા છે તો આમાં પણ જવાબ શું આવશે એ અને નાઇન બી એ તો આ આપણો શું થશે આન્સર ત્યાર પછી એમ સીક્યુ નંબર પાંચ

એક્સ સ્ક્ર વાય સ્ક્વેર જેડ સ્ક્વેર એ કઈ બહુપદી છે તો આપણને ખ્યાલ છે કે જે બહુપદીમાં માત્ર એક જ પદ હોય એને શું કહેવાય એક બે પદ હોય તો બહુપદી ત્રણ પદ હોય તો ત્રિપદી અને તેના કરતાં વધારે પદ હોય તો બહુપદી કહેવાય તો અહીંયા તમે જોઈ શકો છો માત્ર એક જ પદ આપણને દેખાય છે બીજું એક પણ પદ દેખાતું નથી એનો મતલબ તો આ બહુપદી કઈ હશે એક બહુપદી હશે બરાબર તો આ બહુપદી કઈ હશે એક પદી બધા વિદ્યાર્થીઓ આવા એમસીક્યુ ની અંદર અટવાઈ જતા હોય છે કારણ કે પ્લસ માઇનસની નિશાની આવે એટલે તે સંપૂર્ણ રીતે સોલ્યુશન કરી શકતા નથી તો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો એક્સ નો ઘન ગુણ્યા માઇનસ નો વર્ગ ગુણિયા માઇનસ એક્સ બરાબર તમને આવું આપેલું છે આપણે એ ત્રણે ત્રણનો શું કરવાનો છે ગુણાકાર તો પહેલાં તો અહીંયા એક્સનો ઘન છે અહીંયા એક્સનો વર્ગ છે ને અહીંયા એક્સ આગળ કાંઈ નહીં હોય તો દરેકની અંદર શું હશે માઇનસ એક હશે આમાં પણ માઇનસ એક અને આમાં પણ માઇનસ એક તો વધશે શું આ સાઈડ એક્સનો ઘન એક્સનો વર્ગ અને એક્સ ચાલો માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ મેં તમને કીધું ત્રણ વાર માઇનસની નિશાની હોય તો જવાબ માઇનસ આવ એનો મતલબ એકી સંખ્યામાં માઇનસ હોય તો જવાબમાં શું આવશે માઇનસ એક એકા એક એકા એક અહીંયા થશે માઇનસ એક માઇનસ એક માઇનસ એક ગુણ્યા એક્સની ત્રણ ઘાત એક્સનો વર્ગ અને એક્સ તો માઇનસ ત્રણ વખત છે તો માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ એક એકા એક એક અને એક અહીંયા આધાર સરખો ઘાતનો સરવાળો ત્રણ વત્તા બે વત્તા એક એટલે કેટલી થશે છ તો માઇનસ એક કાઉન્સમાં એક્સની છ એટલે જવાબ આવશે આપણો માઇનસ એક્સની છ ઘાત અને ત્યાર પછી આજના વિડીયો લેક્ચરનો લાસ્ટ એમ શીખ્યું છે ચાર એમ એન અને ઝીરોનો ગુણાકાર તો આપણને ખ્યાલ છે કોઈ પણ પદનો ઝીરો સાથે ગુણાકાર કરવામાં આવે તો આન્સર હંમેશા જવાબ એનો શું આવે ઝીરો બરાબર તો જવાબ આવશે આપણો ઝીરો ઓકે તો આવા જ એમ લઈને ફરીવાર આપણે કાલે મળીશું તો દરેક વિદ્યાર્થીઓ મિત્રોને સંપૂર્ણ વિડીયો જોવા માટે મારી ખાસ અપીલ છે અને જો કોઈ વિડીયો પહેલીવાર નિહાળી રહ્યા હોય તો ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં